તળાજા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આજે કુલ સાત કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે કોરોના વિશે માહિતી આપતા તાલુકા હેલ્થ કચેરીના ડોક્ટર કેડી સરવૈયાએ જણાવ્યું હતું કે તળાજા તાલુકાના અલંગસી બ્રેકિંગ યાર્ડમાં આજે છ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે અન્ય એક કેસ તળાજા તાલુકાના રાળગોન ગામમાં એક કેસ નોંધાયો છે આમ તળાજા શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે કુલ સાત કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે તાલુકા હેલ્થ કચેરી તેમજ પીએચસી સેન્ટર દ્વારા દર્દી સુધી પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નવા સાંગાણા ગામે આવેલ ઝાળનાથ મહાદેવ મંદિરના નિર્માણ માટે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયાનું અનુદાન કરવામાં આવ્યું છે આ બાબતે પ્રાપ્ત થતી વિગતો એવા પ્રકારની છે કે ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાના નવા સંગાણા ગામે આવેલ ઝાલનાથ મહાદેવ મંદિરના નિર્માણ માટે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો બેંકના કર્મચારી અને મૂળ સાંગાણા ગામના વતની એવા શ્રી અશોકસિંહ માધવસિંહ સરવૈયા દ્વારા રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું ભગવાન ભોળાનાથ તેમની દરેક માનુકામના પૂરી કરે તેવું મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું આ સમયે ભાવનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા હવામાન વિભાગની આગાહીના પગલે તળાજા તાલુકાના સરતાનપર બંદર સહિતના ગ્રામ્ય વિસ્તારોના તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે ગુજરાતમાં હવામાન નિષ્ણાત અમરલાલ પટેલની આગાહીના પગલે વરસાદ તેમજ પવન ફૂંકાવાના આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ થયું છે વરસાદ લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને આગાહી સામે આવી છે સોળ અને સત્તર ઓક્ટોબરે દરિયાઈ કિનારે ભારે પવન ફૂંકાશે જેને પગલે આજરોજ તળાજા તાલુકાના અલંગસી બ્રેકિંગ યાર્ડ સહિત તેમજ સરતાનપર બંદર સહિતના દરિયાઈ કાંઠા વિસ્તારોના લોકોને એલર્ટ કરાયા છે તમામ માછીમારોએ પોતાના વાહનોને કાંઠા પર લંગારી દઈ અને તંત્રને પણ સહકાર આપ્યો છે જોકે આ બાબતે સરતાનપર ગામના અગ્રણી એવા નરેશભાઈ મકવાણા સાથે થયેલ ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે પરંતુ હાલ આ બાબતને લઈને દરિયાઈ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો હલચલ દેખાતી નથી અને તરદન દરરોજની માફક સમુદ્રમાં શાંત વાતાવરણ નજરે પડી રહ્યું છે અલંગ સોશિયાશેબ સીપીઆર પ્લોટ નંબર વી સાતમાં તાંબા પિત્તળની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ ઇસ્મોને સથરા સોંકડીથી કિંમત રૂપિયા છેતાલીસ હજાર બસોના મુદ્દામાલ સાથે પકડી લીધી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગરની ટીમ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં અનલિકેટ દુગુનાની હકીકત મેળવવા શેકદારોની તપાસમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અલંગ યાર્ડ મહાકાળી ચોક પાસે આવતા સાથેના પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ બારીયા અને ખાતમીબે બાતમી મળેલ કે અગાઉ શીપમાં ચોરીનો ગુનામાં હોમ હોય તે પ્રવીણ ઉર્ફે નનુ રહે જસપરા માંડવા તથા સંજયભાઈ દિહોરા રહે સોશિયા તથા નિલેશભાઈ દિહોરા રહે શોશિયા આ ત્રણેય ઈસમોએ શીપ યાર્ડ શીપમાંથી તાંબા પિત્તળના વાલ તથા વાયરને ચોરી કરી મુદ્દામાં લીધેલ છે અને તે મુદ્દામાં લઈ આ ત્રણેય જણા અલંગમાં વેચવા માટે આવ્યા છે અને હાલમાં તેઓ અલંગ યાર્ડથી સતરા ચોંકડી ભારાપરા જવાના રસ્તાના નાકે બાપા જીતારામ મઢોલીન સામે ઉભી ચોક્કસ પ્રમાણની માહિતી મળતા પોલીસ દ્વારા ત્યાં જે જે સ્થળ ઉપર રેડ કરતા મુદ્દામાલ સાથે ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી